ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો ચાલો આજે આપણે આગળ જોઈએ. તો જો મિત્રો, 3 નંબરમાં તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે શું શું ખરીદી શકો? તો મિત્રો, જો તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે કઈ કઈ વસ્તુ ખરીદી શકો? બોલો જોઈએ. ચાલો, શું આવશે જવાબ? બોલો જોઈએ. કઈ કઈ વસ્તુ ખરીદી શકો? એક દડો ખરીદી શકો. દડાની કિંમત કેટલી છે? કેટલા રૂપિયા છે દડાની કિંમત? 7 રૂપિયા. બરાબર, દડાની કિંમત કેટલી છે? 7 રૂપિયા. ચાલો, એક દડો, પછી બીજું શું ખરીદી શકો? 7 રૂપિયા થઈ ગયા, હવે બીજું શું ખરીદી શકો? એક નોટબુક. શું ખરીદી શકો? એક નોટબુક. પછી ચલો, નોટબુક ના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. બરાબર, 7 રૂપિયાનો એક દડો અને 5 રૂપિયાની એક નોટ, તો કેટલા થયા? 7 × 5 12. હજુ આપણે જવાનું છે 20 રૂપિયા સુધી. બોલો, બીજી કઈ વસ્તુ ખરીદી શકો તમે? શું ખરીદી શકો? એક ઢીંગલી. ઢીંગલીના કેટલા રૂપિયા છે? ઢીંગલીના 8 રૂપિયા છે. બરાબર ને? એક દડો, એની કિંમત કેટલા રૂપિયા છે? 7 રૂપિયા. બરાબર, એક નોટબુક ના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. અને એક ઢીંગલી ના કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. બરાબર ને? 7 × 5 12, 12 × 8 કેટલા થાય? 20. અહીંયા આપણે 20 રૂપિયામાંથી ખરીદી કરવાની છે, કેમ કે તમારી પાસે કેટલા રૂપિયાની નોટ છે? 20 રૂપિયાની નોટ છે. તો આ 3 વસ્તુઓ તમે ખરીદી શકો, એક દડો, એક નોટબુક અને એક ઢીંગલી. બરાબર ને? આ 3 વસ્તુઓ તમે ખરીદી શકો. બીજો શું આવશે? બોલો, શું આવશે? બોલો, 2 દૂધના પ્યાલા. બરાબર ને? 2 દૂધના પ્યાલા. એક દૂધના પ્યાલાની કિંમત કેટલી છે? 3 રૂપિયા 50 પૈસા. તો 2 દૂધના પ્યાલાની કિંમત કેટલી થાય? 7 રૂપિયા. કેટલી થાય? 7 રૂપિયા. બરાબર, ચાલો બીજું શું આવશે? 2 બિસ્કિટના પડીકા. કોના પડીકા? 2 બિસ્કિટના પડીકા. 2 બિસ્કિટના પડીકા. શું આવશે બીજું? 2 બિસ્કિટના પડીકા. 1 બિસ્કિટના પડીકાની કિંમત કેટલી છે? 1 બિસ્કિટના પડીકાની કિંમત 4 રૂપિયા 50 પૈસા છે. તો 2 બિસ્કિટના પડીકાની કિંમત કેટલી થાય? 9 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? કેટલા રૂપિયા થાય? 9 રૂપિયા થાય. ચલો, હવે બીજું શું ખરીદશો? બીજું શું લેવું પડશે? હજુ એક વસ્તુ લેવી પડશે ને. શું લેશો બીજું? તો 20 રૂપિયા થશે અહીંયા આપણા. બોલો, 4 રબર. કેટલા રબર? 4 રબર. 1 રબરના કેટલા રૂપિયા છે? 1 રબરનો 1 રૂપિયો છે. તો 4 રબરના કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા થાય. 2 દૂધના પ્યાલા કેટલા રૂપિયા? 7 રૂપિયા. 2 બિસ્કિટના પડીકા કેટલા રૂપિયા? 9 રૂપિયા. બરાબર, 4 રબર કેટલા રૂપિયા? 4 રૂપિયા. બરાબર, તો જુઓ, 7 રૂપિયા પ્લસ 9 રૂપિયા, 7 માં 9 ઉમેરો કેટલા થાય? 16. 16 + 4 રૂપિયા, તો 16 માં 4 ઉમેરો કેટલા થશે? 16 રૂપિયામાં 4 રૂપિયા ઉમેરો કેટલા થશે? 20 રૂપિયા થાય. થાય ને? 7 ને 9 16, 16 ને 4 20. બરાબર, થઈ ગયા અહીંયા આપણા 20 રૂપિયા. થઈ ગયા. તો મિત્રો 20 રૂપિયામાં આ વસ્તુઓ ખરીદી શકાય. બરાબર, અને બીજી કઈ કઈ વસ્તુઓ 20 રૂપિયામાં ખરીદી શકાય તે તમારે તમારી જાતે શોધવાનું છે. બરાબર, તમારે પણ તમારી જાતે 20 રૂપિયાની નોટમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી શકાય એ તમારે શોધવાનું છે. બરાબર, સમજ પડી ને? તો ચાલો આગળ જોઈએ. તો જો મિત્રો, 4 નંબરમાં તમે જે વસ્તુઓ ખરીદી તેનો કેશ મેમો તમારે બનાવવાનો છે. બરાબર, શું બનાવવાનું છે તમારે? તમે જે દુકાનમાં જાઓ છો અને જે વસ્તુઓ ખરીદો છો એ વસ્તુનો કેશ મેમો, એટલે કે બિલ બનાવવાનું છે. બરાબર, શું બનાવવાનું છે? બિલ બનાવવાનું છે તમારી જાતે. બરાબર, કેવી રીતે બિલ બનાવવાનું છે? જો અહીં નમૂનો આપ્યો છે, આ પ્રમાણે તમારે કેશ મેમો એટલે કે બિલ બનાવવાનું છે. બરાબર, આ રીતે બિલ બનાવવાનું છે. બરાબર, અહીં દુકાનનું નામ શું લખેલું છે? રામ દુકાન. તમારે તમે જે દુકાનમાં જાઓ છો અને ખરીદી કરો છો એ દુકાનનું નામ તમારે લખવાનું. બરાબર, તમે કઈ વસ્તુ ખરીદી, તેનો ભાવ કેટલો છે, કેટલા રૂપિયા છે, કેટલા પૈસા છે અને કેટલી વસ્તુઓ ખરીદી એ બધી વિગત તમારે બિલમાં લખવાની છે. બરાબર, આ રીતે
અહીં નમૂનો આપેલો છે. તો આ નમૂના પ્રમાણે તમારે તમારી જાતે કેશ મેમો એટલે કે બિલ બનાવવાનું છે બરાબર. અને જોવાનું કે તમે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી છે એ પણ તમારે લખવાનું બરાબર. બિલો આ નમૂના પ્રમાણે તમારે બિલ બનાવવાનું છે. કોનું બિલ બનાવવાનું છે? તમે જે વસ્તુઓની ખરીદી કરી છે એનો કેશ મેમો એટલે કે બિલ બનાવવાનું છે બરાબર. સમજ પડી? પડી ને. તો મિત્રો તમે જે વસ્તુ ખરીદો છો એ વસ્તુ ખરીદવા તમને કેટલા રૂપિયાની જરૂર પડશે એનું તમારે પહેલા અનુમાન લગાવવાનું, ત્યાર પછી તમારે બિલ બનાવવાનું અને સરવારો કરવાનો, કિંમતનો એટલે કે રૂપિયા પૈસાનો સરવારો કરવાનો અને જોવાનું કે તમારું અનુમાન સાચું છે કે ખોટું. એ અનુમાનની ચકાસણી તમારે કરવાની છે બરાબર. પહેલા બિલ બનાવતા પહેલા અનુમાન કરવાનું અને બિલ બનાવ્યા બાદ તમે જે અનુમાન લગાવેલું હતું કે તમે કેટલા રૂપિયાની તમને જરૂર પડશે એ તમારું અનુમાન સાચું પડ્યું કે ખોટું એ અનુમાનની ચકાસણી પણ તમારે તમારી જાતે કરવાની છે બરાબર. સમજ પડી? પડી ને. તો જુઓ મિત્રો અહીં પાંચ નંબરમાં તમારી પાસે 30 રૂપિયા છે. નીચેની વસ્તુઓ ખરીદ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે? તો જુઓ મિત્રો અહીં આપણે શું શોધવાનું છે, તમારી પાસે 30 રૂપિયા છે બરાબર. અહીં વસ્તુઓ આપેલી છે, એ વસ્તુઓ ખરીદતા તમારી પાસે કેટલા રૂપિયા વધશે એ આપણે અહીં શોધવાનો છે બરાબર. સમજ પડી? તો જુઓ એક દડો, એક ઢીંગલી અને એક જિરાફનો રમકડું, કુલ કિંમત ખાલી જગ્યા, વધેલી રકમ ખાલી જગ્યા બરાબર. તો મિત્રો અહીં તમારી પાસે 30 રૂપિયા છે. અહીં તમને વસ્તુઓ આપેલી છે, કઈ વસ્તુઓ છે? એક દડો, એક ઢીંગલી અને એક જિરાફનો રમકડું બરાબર. આ ત્રણ વસ્તુઓ તમે ખરીદી છે બરાબર. તમે ખરીદ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે એ આપણે અહીં શોધવાનું છે બરાબર. એ શોધવા માટે આપણે પહેલા શું કરવું પડશે, આ ત્રણેય વસ્તુઓની કુલ કિંમત જાણવી પડશે કે આ ત્રણ વસ્તુઓ કેટલા રૂપિયામાં ખરીદી કરી શકાય છે બરાબર. તો પહેલા આપણે એની કુલ કિંમત શોધશું બરાબર. ત્યાર પછી શું કરશું, જે કુલ કિંમત આવશે એને આપણે 30 રૂપિયામાંથી કુલ કિંમતને બાદ કરીશું એટલે આપણને આપણી વધેલી રકમ મળી જશે બરાબર. સમજ પડી? પડી ને. જુઓ કુલ કિંમત, આપણે પહેલા કુલ કિંમત જાણીએ ને. તો જુઓ એક દડાની કિંમત કેટલી છે? 7 રૂપિયા પ્લસ એક ઢીંગલીની કિંમત કેટલી છે? 8 રૂપિયા પ્લસ એક જિરાફની કિંમત કેટલી છે? જુઓ કેટલી છે એક જિરાફની કિંમત? 6 રૂપિયા 50 પૈસા બરાબર. કેટલી છે? 6 રૂપિયા 50 પૈસા બરાબર. જો કુલ 7 રૂપિયા પ્લસ 8 રૂપિયા પ્લસ 6 રૂપિયા 50 પૈસા, રૂપિયા 6.50 એટલે કે 6 રૂપિયા 50 પૈસા બરાબર. આ વસ્તુઓની કિંમત આપણે અહીં લખી બરાબર. હવે આ વસ્તુઓની કિંમત ના આપણે શું કરશું, સરવાળો કરીશું બરાબર. ચાલો કેટલા રૂપિયા આવશે જવાબ બોલો. જે 7 માં 8 ઉમેરો કેટલા થાય? 15 બરાબર. 7 માં 8 ઉમેરે તો 15, 15 માં 6 રૂપિયા ઉમેરો કેટલા થાય? 21 રૂપિયા બરાબર ને. 21 રૂપિયા થાય. અહીંયા મેં પૈસા આપેલા છે તો કેટલા પૈસા છે? 50 પૈસા. તો કેટલો આવશે જવાબ? કેટલો આવશે જવાબ? 21 રૂપિયા 50 પૈસા બરાબર. 21 રૂપિયા 50 પૈસા એટલે કે 21.50 બરાબર. એટલે સમજ પડી? ચાલો કુલ કિંમત કેટલી આવી આપણી? 21 રૂપિયા 50 પૈસા બરાબર. 21 રૂપિયા 50 પૈસા. હવે જે આ કુલ કિંમત આપણી આવી છે બરાબર, આપણે શોધવાનું શું છે? વધેલી રકમ બરાબર. આપણી કુલ કિંમત આવી છે 21 રૂપિયા 50 પૈસા અને તમારી પાસે કેટલા રૂપિયા છે? 30 રૂપિયા છે બરાબર. તો હવે આ 30 રૂપિયામાંથી આપણે કુલ કિંમતને શું કરવું પડશે? બાદ કરવું પડશે. ઘડી કરીએ, 30 રૂપિયા છે ને તમારી પાસે, 30 રૂપિયા છે માઇનસ 21 રૂપિયા 50 પૈસા, શું આવી તમારી કુલ કિંમત? એટલે કે કુલ ખરીદી કેટલા રૂપિયાની કરી? 21 રૂપિયા 50 પૈસાની કુલ ખરીદી કરી. ચાલો બાદબાકી કરીએ. એ શોધવાનું શું છે? વધેલી રકમ બરાબર. ચાલો જુઓ આપણે હવે 30 રૂપિયામાંથી 21 રૂપિયા 50 પૈસા બાદ કરીશું. તો જુઓ શૂન્યમાંથી શૂન્ય બાદ થાય તો શૂન્ય એટલે કે 0, શૂન્યમાંથી 5 બાદ થશે ન થાય,
શું કરશું, બાજુના સ્થાનમાંથી ડસકો લેવો પડે. તો અહીં શૂન્ય છે એટલે ડસકો લેવાશે, ન લેવાય તો એની આગળના સ્થાનમાંથી ડસકો લેશો. ત્રણ ની ઉપર કેટલા આવશે, બે. અહીં કેટલા લખશું, દસ. આ ડસક તો અહીં ઉમેરાઈ જાય, આ ડસક અહીં આવી જાય, તો આ દસ ની ઉપર કેટલા આવશે, અહીં એક દસક ઓછો થઈ જાય ને, અહીંયા કેટલા આવશે, દસ ની ઉપર નવ. એક દસક અહીં ઓછો થઈ જાય ને, એટલે દસ ની ઉપર કેટલા લખશું, નવ. બરાબર, ચાલો. દસ માંથી પાંચ બાદ કરીએ તો પાંચ, અહીં પોઈન્ટ છે, અહીં પોઈન્ટ મૂકીશું. ચાલો, નવ માંથી એક બાદ કરીએ તો આઠ, બે માંથી બે બાદ કરીએ તો શૂન્ય, એટલે કે ઝીરો. કેટલા રૂપિયા જવાબ આવ્યો, કેટલા રૂપિયા જવાબ આવ્યો, આઠ રૂપિયા પચાસ પૈસા, એટલે કે આઠ આઠ પોઈન્ટ પચાસ, આ આપણો જવાબ આવ્યો. તો કેટલી વધેલી રકમ કેટલી આવી અહીંયા આપણી, આઠ રૂપિયા પચાસ પૈસા, એટલે કે આઠ પોઈન્ટ પચાસ રૂપિયા. બરાબર, અહીંયા આપણે લખશું ને જવાબમાં, વધેલી રકમ આઠ રૂપિયા પચાસ પૈસા, એટલે કે જવાબ આવ્યો અહીં રૂપિયા આઠ પોઈન્ટ પચાસ, એટલે કે આઠ રૂપિયા પચાસ પૈસા વધેલી રકમ આવી. બરાબર, સમજ પડી? તો જુઓ, એક દડો, એક ઢીંગલી અને એક જિરાફનું રમકડું, એટલે કે રમકડાની બરાબર આ વસ્તુઓ ખરીદી, કુલ કિંમત કેટલી આવી, આવી એકવીસ પોઈન્ટ પચાસ, એટલે કે એકવીસ રૂપિયા પચાસ પૈસા. વધેલી રકમ જુઓ કેટલા રૂપિયા આવ્યો અહીંયા જવાબ આપણો, આઠ પોઈન્ટ પચાસ, એટલે કે આઠ રૂપિયા પચાસ પૈસા એ આપણી વધેલી રકમ છે. બરાબર, સમજ પડી? પડી ને. જુઓ મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 196 ઉપર જુઓ, પાંચ નંબરમાં જુઓ, અહીં આપણે એક નંબરનું કર્યું. બરાબર, એની નીચે જુઓ, બે કેરા, એક પડીકું બિસ્કીટ અને બે પ્યાલા લીંબુનું શરબત, કુલ કિંમત ખાલી જગ્યા, વધેલી રકમ ખાલી જગ્યા, આ તમારે તમારી જાતે શોધવાનું છે. બે કેરા, એક પડીકું બિસ્કીટ અને બે પ્યાલા લીંબુ શરબતની કુલ કિંમત કેટલી છે અને ત્યાર પછી તમારી પાસે કેટલા રૂપિયા વધે છે એ તમારી જાતે શોધવાનું છે. બરાબર ને, તમારી પાસે ત્રીસ રૂપિયા તો છે જ. બરાબર, તમારે આ વસ્તુઓની ખરીદી કરવાની છે. કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવાની છે એ અહીં તમને આપેલી છે. પહેલા શું કરવાનું, કુલ કિંમત શોધવાની કે કેટલા રૂપિયા થાય છે. ત્યાર પછી શું કરવાનું, તમારી પાસે જે ત્રીસ રૂપિયા છે એ ત્રીસ રૂપિયામાંથી કુલ કિંમતને બાદ કરવાની, એટલે તમારી વધેલી રકમ મળી જશે. બરાબર, આ તમારે તમારી જાતે કરવાનું છે. આગળ પાના નંબર 197 ઉપર પણ આપેલું છે, ત્રણ નોટબુક, બે પેન્સિલ અને બે રબરની કુલ કિંમત ખાલી જગ્યા, વધેલી રકમ ખાલી જગ્યા, આ પણ તમારે તમારી જાતે શોધવાનું છે. બરાબર, સમજ પડી? પડી ને. તો મિત્રો, આપણે કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.